વિરામ પછી આપનું પુનઃ સ્વાગત છે. દર્શનભાઈ, નરસિંહો સિરિયલ એ લગભગ અત્યારે જે જૂની પેઢીના જે લોકો છે ને એ આજે યાદ કરે કે ના, નરસિંહોના રોલમાં તો દર્શનભાઈ જ હોય, એ મળી કેવી રીતે? એ મારા બહુ જ સારા મિત્ર તુષાર શુક્લને કારણે મળી. બિલકુલ, મારા મિત્રોએ મારા જીવનમાં મને ખૂબ બધું આપ્યું છે. એમાં તુષારે મને આ જે એક ભેટ આપી એ તો અમૂલ્ય છે મારે માટે. એમાં એમ થયું કે સિરિયલ ના પ્રોડ્યુસર અમદાવાદના હતા, જોકે એના મેકર એટલે કે લેખક અને દિગ્દર્શક મુંબઈમાં રહેતા હતા અને એ ઓળખીતા હતા મારા. એમનું નામ મૂળરાજ રાજડા હતું. બિલકુલ. પણ જ્યારે વાત થઈ કે આ વરણી કોની કરવી, ત્યારે તુષારે ખૂબ ભારપૂર્વક મારા નામનું સૂચન કર્યું અને મૂળરાજભાઈ જોકે મને ઓળખતા હતા પણ એમને કંઈક મારું ખ્યાલ નહીં હોય એ વખતે, પણ એમને જેવું કહેવામાં આવ્યું કે તરત એ પણ બોલી પડ્યા કે હા, એને જ બોલાવાય. અને એને માટે પછી હું અમદાવાદ આવ્યો અને મેં સ્ક્રીન ટેસ્ટ પણ આપી. એટલે મને આ એક આડવાત કરી લઉં, એક કલાકાર તરીકે હમ્બલ રહેવાનો. બિલકુલ. મને મોકો જ્યારે જ્યારે મળ્યો છે ત્યારે ત્યારે મેં બંને હાથોથી આમ છાતીએ ચાપ્યો છે, કારણ કે કલાકાર તરીકે છકી જવું એ બહુ કોમન વાત. બિલકુલ બિલકુલ. પણ પગ જમીન પર રાખવા એ બહુ અઘરું છે. એટલે જ્યારે જ્યારે કોઈ મને કહે ને કે આને માટે તારે ઓડિશન આપવું પડશે, ત્યારે આ અત્યારે જે સ્થિતિએ પહોંચ્યો છું એમાં પણ હું તૈયાર થઈ જાઉં છું. બિલકુલ. કે હા, હું ઓડિશન આપીશ. એટલે એ એટલા માટે, કારણ કે હું એ જાણું છું કે તમને હું એ પાત્રમાં યોગ્ય લાગુ છું કે નહીં, તમારી સમજને મારી પોતાની સમજ કરતા વિશેષ અને સર્વોપરી માનવી, એ હમ્બલ રહેવાના પાયામાં છે કે સમબડી એલ્સ નોઝ બેટર ધેન. બિલકુલ બિલકુલ. એટલે એ વખતે મેં એનું ઓડિશન પણ આપેલું. બિલકુલ. પછી આપણે થોડી ફિલ્મોની પણ વાત કરીએ કે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કેવી રીતે કર્યું? હિન્દી ફિલ્મમાં તો બસ આ પાગલપન નામની એક ફિલ્મમાં એક દિવસના રોલ માટે, એક સીનના રોલ માટે મને બોલાવવામાં આવ્યો હતો. પણ બહુ ફિલ્મો વિશે એટલી બધી આમ મજા નહોતી પડતી. હાય આમ હાઈવોય નહોતી કે અચ્છા ફિલ્મો કરવી જ છે એવું કશું નહોતું. ના ના ના. નાટકમાં તમે તમને કહું, સૌથી પહેલો મેં ફિલ્મમાં અભિનય કર્યો તરંગ નામની કુમાર સાહનીની ફિલ્મમાં, જેમાં પરેશ મહેતા જે એક બહુ સારા સર્જક પણ છે અને કેતનભાઈની ભવની ભવાઈના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પરેશ મહેતા અમને લોકોને લઈ ગયા હતા, મને ઉદયને બધાને, એ ફિલ્મમાં કામ કરવા માટે. એક એમ પેલા એક્સ્ટ્રા હોય ને, પણ એક લાઈન બોલવાની હતી એમાં. એટલે એ મારી પહેલી ફિલ્મ હતી આમ જોવા જાઓ તો. પછી પાગલપનમાં એક રોલ કર્યો. પણ ફિલ્મોમાં હું માનું છું કે હું આવ્યો સ્ટાઇલ ફિલ્મથી 2001માં. એમાં પણ એક મિત્રએ મારું નામ સજેસ્ટ કર્યું. મારા બહુ મૂર્ધન્ય મોટા ગજાના જે દિગ્ગજ અભિનેતા છે, કલાકાર તો ખરા પણ સાથે સાથે લેખક દિગ્દર્શક પણ, અરવિંદ જોશી, એમનો સન શર્મન એક ફિલ્મમાં કામ કરતો હતો અને એ સ્ટાઇલ ફિલ્મમાં એણે કોલેજના પ્રિન્સિપલના રોલમાં એ લોકો શોધતા હતા કોઈકને, ને એન ચંદરને એણે મારું નામ સજેસ્ટ કર્યું હતું. એટલે હું એ ફિલ્મ કરવા ગયો. એ ફિલ્મ પછી બહુ ફિલ્મો પાછી નહોતી કરવી મારે, એમાં ધ્યાન નહોતું. રાજનીતિમાં પણ તમારો સરસ. હા, પણ સૌથી મહત્વની એમાં ભૂમિકા મને 2004ના અંતમાં મને ગાંધી માય ફાધરમાં, બિલકુલ, નેશનલ એવોર્ડ તમને ફિરોઝ અબ્બાસ ખાને મને ઓફર કરી. અનિલ કપૂર ફિલ્મના પ્રોડ્યુસર હતા અને એ મારે માટે એક બહુ જ વોટરશેડ. એટલે હું તો એમ માનું છું કે નરસિંહો અને ગાંધીભાઈ ફાધર, એટલે આ બંને રોલ મને જે કરવા મળ્યા એ મારા જીવનની ધન્યતા છે. ઓકે, થોડીક અંગત વાતો પણ કરવી છે કે જે રીતે તમારું કરિયર આટલે ઊંચે આવી ગયું છે, અંગત લોકોના સપોર્ટની વાત કરીએ, ઘરમાંથી કોનો સપોર્ટ મળ્યો, દાંપત્ય જીવન તમારું કયા પ્રકારનું છે, દીકરી પણ તમારી છે, શું કરે છે? હા, ઘરમાં તો હું તમને કહું છું એમ મને મમ્મીનો ખૂબ સપોર્ટ હતો આ બાબત વિશે. એ ઉપરાંત જ્યારે હું અપરાને મળ્યો અને મારા લગ્ન થયા, એ પછી અપરાને પણ આ નાટ્ય ક્ષેત્રે આગળ વધવા માટે સૌ બહુ મોટો સપોર્ટ મમ્મીએ આપ્યો, મેં આપ્યો. એટલે એમાં અમે બંને મોટા થતા ગયા. અને પણ જોગાનું જોગ છે કે અમે બંને જણા હમણાં સાથે નથી. બિલકુલ. અને અમારી દીકરી છે ખુશાલી, એ પણ અપરાની સાથે સાથે, અપરાની પાછળ પાછળ, એની જોડે જ નાટકોમાં કામ કરે છે. એ સિવાય પણ બહાર કદાચ કામ નથી કરતી. પણ અમે બધા જાણીએ છીએ કે એનું મૂળ
જે સત્વ છે એ એક લેખિકાનું છે, લેખકનું છે, અને આઈ એમ શ્યોર કે આવનારા વર્ષોમાં એ જરૂર એમાં આગળ વધશે. આટલી ફેમ મેળવ્યા પછી ક્યારેક પાછું વળીને જોવાનું થાય દર્શનભાઈ, તો ક્યારેક કશુંક ગુમાવ્યાનો અફસોસ થાય કરો કે આ હાઈ હાઉસમાં થોડું ઘણું જે મને મળવું જોઈતું હતું એ બાકી રહી ગયું એક કલાકાર તરીકે, કેમ કે સેન્સિટિવ હોય દરેક કલાકાર. એક હા, તમને તમને એક વાત કરું તો સી, નવું કરવાની, નવું પામવાની, પોતાના ક્ષેત્રમાં પોતાના પિયર્સનો એક જે કહેવાય ને કે અપ્લોઝ મેળવવાની ઈચ્છા દરેક એક્ટરની હોય છે. એ રીતે દરેક એક્ટર તરસ્યો જ હોય છે જીવનની કોઈ પણ ક્ષણે. કાંઈ પણ કર્યું હોય તો કશુંક નવું, કશુંક બીજું, કશુંક જુદું, એ કરવાની એક તમન્ના રહે જ છે. એ શું છે કદાચ ખબર ન પડે હોય, પણ એ જ્યારે આવે અધૂરપ વર્તાતી હોય હંમેશા એવું લાગે. હા, અધૂરપ વર્તાતી હોય હંમેશા દરેક તબક્કે. એ તો ચોક્કસ લાગે, દરેક કલાકારને લાગે. અને એ હું એમ માનું છું કે નવું એટલે એક ભયસ્થાન કલાકારના જીવનમાં એ છે કે મને બધું આવડે છે. એવું જ્યારે થયું ત્યારે માની લઉં કે તમે ગયા, એ લાગણી આવવી એ જ મૃત્યુ ઘંટ છે. પણ સાથે સાથે નવું કંઈક જોઈએ છે એની તરસ હોવી, એ તો પેલું છે જ. ઓકે, તમારા તરસની તમે વાત કરી, એવો કયા પ્રકારનો ડ્રીમ રોલ તમારા મગજમાં અત્યારે પણ છે કે ના મારે આ પાત્ર ભજવવું છે, ના બાકી રહી ગયું છે? નહીં ચિરાગભાઈ, એક વાત કહું તમને, એ પણ મારી કદાચ પરિપક્વતા તરફની જર્નીનો જ એક ભાગ હોઈ શકે. પણ હું જેમ કે હું એમ માનતો કે ભાઈ મોહમ્મદ અલી જીનાનો રોલ મારે કરવો છે, મેં ગાંધીનો કર્યો, હવે મારે એ રોલ કરવો છે, અથવા તો હું આપણા છેલ્લા મુઘલ જે એમ્પરર છે બહાદુર શાહ ઝફર, એ રોલ કરવાની મને બહુ ઈચ્છા છે. કારણ કે ઈ વોઝ અ પોએટ ઓલ્સો એન્ડ ઈ વોઝ અ રિલક્ટન્ટ કિંગ ઓલ્સો, અને એ છેલ્લા વંશજ, મુઘલ વંશજ હતા, છેલ્લા હતા, ધ મુઘલ કિંગ. એની પોતાની અંદરની જદ્દોજહદ, છેલ્લે જ્યારે બર્માં મૃત્યુ પામ્યા એમને સરકાર, એ 1857ના બળવાના લીડર કદાચ બની બેઠા, સર્વાનું મતે એમને બનાવી દેવામાં આવ્યા, એ એમની લાઈફ વિશે મને. અને સૌથી પહેલું તો એમાં એવું છે કે એ રોલ જો કરવો હોય મારે તો મારે એક સિદ્ધિ મેળવવી પડશે, જે મારે મેળવવી છે એ છે સાફ ઉર્દુ શીખવાની, ઉર્દુ અને પર્શિયન બોલી શકું. મારા અમુક મિત્રો છે જે એટલું સરસ ઉર્દુ બોલે છે, એટલું મને એન્વિયસ ફીલ થાય છે એમને માટે, પણ એ પણ હું કરી શકું. પણ હવે મને એ સમજાય છે કે લેખકોની કલ્પના શક્તિ એટલી બળવાન છે કે એમાં એમણે વિચારેલા, એમણે કલ્પેલા એવા બધા અદ્ભુત પાત્રો છે કે જેની અત્યારે મને ખબર પણ નથી, તો હું એની તરફ આગળ વધવાનો બહુ પ્રયત્ન કરીશ. ઓકે, ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીએ, કેમ કે વર્ષો પહેલા ઘણી બધી વાતો એવી કરી કે ભાઈ ચાલતી નથી, જોતા નથી, પણ હવે ગુજરાતી ફિલ્મના નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે. તમે પણ ખાસી અર્બન ફિલ્મમાં કામ કર્યું છે 2R થી, તો ગુજરાતી ફિલ્મ વિશે તમારું શું પ્રતિક્રિયા છે કે એનું હવે ભવિષ્ય કઈ રીતે ઘડાવવું જોઈએ અને એમાં તમારો સપોર્ટ? ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, અને હું માનું છું કે સારા લેખકો અને સારા દિગ્દર્શકો, યંગ જુવાન, જેમની સાંપ્રત દુનિયાને જોવાની પોતાની એક આગવી અનન્ય રીત હોય, પોતીકી એક રીત હોય, એવા લોકો જ્યારે ગુજરાતી ભાષામાં આપણને સરસ વાર્તાઓ કહે કચકડા પર, તો એ એક બહુ સારી વાત હશે. અને હું એક કલાકાર છું એટલે નેચરલી અભિનયના ક્ષેત્રે હું આમાં જરૂર કોન્ટ્રીબ્યુટ કરી શકું, પણ સાથે સાથે એ સિવાય હું એક ગુજરાતી છું, એટલે ગુજરાતી ભાષાનો ચાહક છું, ગુજરાતી સાહિત્યનો ચાહક છું. કદાચ હું એ પરામર્શકની ભૂમિકા પણ જોઈ રહ્યો છું મારી અંદર, કે હું આઈ કેન પાયલટ અ પ્રોજેક્ટ, બિલકુલ, કે જેમાં હું અમુક લોકોને ભેગા કરું, જે એક ક્વિન્ટેસેન્શિયલ પ્રોડ્યુસર કહેવાય, કે જે ફાઇનાન્સિંગની જવાબદારી ભલે લઈ શકવાનો વાળો સક્ષમ હોય, ટીમ ભેગી કરે, ગાઈડન્સ પૂરું પાડીને એને પાયલટ કરી શકે, એ રાબરી ડિરેક્શન પણ મારી ઈચ્છા છે કરવાની. ચોક્કસ, એમાં ટેકનિકલ જે નોહાવ છે એમાં એટલી સિદ્ધિ જો હું મેળવી શકું. ગુજરાતી ઓડિયન્સ અપેક્ષા રાખશે અને રાહ જોશે કે તમે ક્યારે ગુજરાતી પાયલટ પ્રોજેક્ટ લઈને આવો છો, અને ગુજરાતી ફિલ્મો માટે ખાસ તમે જે હિન્દીમાં ઊંચાઈઓ હાંસલ કરી છે, ગુજરાતી ફિલ્મોને પણ તમારા થકી ઊંચાઈઓ મળે. આપનો ખૂબ ખૂબ આભાર દર્શનભાઈ. થેન્ક યુ સો મચ. તો આ હતા દર્શન જરીવાલા, જેમણે અનેક અંગત વાતો કરી, નવા પ્રોજેક્ટની પણ વાત કરી, પરંતુ
એક બહુ જ સારી વાત એ કરી કે દરેક કલાકાર ગમે તેટલી ઊંચાઈ કેમ નથી મેળવતો, પરંતુ એણે એના પગ જમીન પર રાખવા જોઈએ અને તો જ એ નવા પડકારો મેળવી શકે છે અને સામનો કરી શકે છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.